देखो लास्ट में आपणे मुख्य महत्तम और गौण महत्तम विषय की माहिती मिली थी और साथ साथ ए गौण महत्तम सॉरी मुख्य महत्तम आपणे विड्थ पण आपणे शोधी ली थी, पहोळाई पण केटली होय छे ए आपणे मेळवी थी। ओके हवे नेक्स्ट वीडियो है आपणो समतल पारदर्शक विवर्तन ग्रेटिंग विषय, એટલે કે સમતલ ગ્રેટિંગ જેને પણ કહેવામાં આવે છે। તો સમતલ ગ્રેટિંગ કોણ કઈ છે, કઈ રીતની હોય છે એ જોઈએ તો આપણી પાસે લેબોરેટરીમાં પણ છે। તો અહીંયા એક મેં સિમ્પલ રચના દર્શાવેલી છે અને અહીંયા આપણે લીધું છે કે સમતલ પારદર્શક વિવર્તન ગ્રેટિંગ એટલે કે પ્લેન ટ્રાન્સપરન્ટ ડિફ્રેક્શન ગ્રેટિંગ ઓકે તો આપણે એ પ્લેન ટ્રાન્સપરન્ટ ડિફ્રેક્શન ગ્રેટિંગની વાત કરીએ તો એની અંદર સરખી પહોળાઈની અને એક સરખે અંતર આવેલી સમાંતર એન સ્લીટની ગોઠવણીને ગ્રેટિંગ કહેવામાં આવે છે। ઓકે તો અહીંયા પહોળાઈ સરખી હોય અને એકબીજાથી સમાંતર અંતરે આવેલી હોય, સરખા અંતરે અને એકબીજાથી સમાંતર આવેલી હોય એવી કેટલી એન સ્લીટ આપણે એક રીતે કહી શકીએ, જેમ અત્યાર સુધી આપણે એન સ્લીટ વડે જે વિવર્તન જોયું છે એ જ પ્રોસેસ અહીંયા થશે, પરંતુ અહીંયા એક બનાવટ કરવામાં આવી છે, એક આર્ટિફિશિયલ બનાવવામાં આવ્યું છે। તો કાચમાંથી પારદર્શક કાચમાંથી એને એક સ્લીટ બનાવવામાં આવી છે। તો અહીંયા મેં એક સિમ્પલ આકૃતિ દ્વારા સમજાવ્યું છે અને આકૃતિ ઉપરથી તમે જોશો તો આ એક સમજો કે એક આ કાચનો બ્લોક છે, એક ક્યુબ છે, એક ઘન છે કાચનો, બરાબર। અને એ કાચના ઘન ઉપર મેં આ એકાંતરે આ રીતની બ્લેક લાઈનો દોરેલી છે, શું દર્શાવેલી છે આ રીતે અલગ અલગ બ્લેક લાઈનો દર્શાવી, આ જે બ્લેક લાઈન જે દર્શાવે છે એ બીજું કંઈ નહીં પરંતુ આ જે ગ્રેટિંગ પારદર્શક ગ્રેટિંગ છે ત્યાં એક પ્રકારનો એ અપારદર્શક ભાગ છે એવું આપણે કહી શકીએ। ઓકે તો આ જે બ્લેક લાઈન બતાવે છે એ એક પ્રકારની આપણે શું બની જાય છે, અપારદર્શક ભાગ, અપારદર્શક ભાગ છે અથવા લાઈન છે જ્યાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી, જ્યારે બાકીની જે આ ભાગ રહ્યો ત્યાં એ પારદર્શક હશે, એટલે કે આ બધા જ ભાગની અંદર શું થતું હશે, પ્રકાશ પસાર થઈ શકતો હશે। તો આ એક પ્રકારની ગ્રેટિંગની રચના છે અથવા અત્યાર સુધી આપણે જોયું તો કે સ્લીટની રચના છે। તો અહીંયા આપણે એન સ્લીટ વડે જે વિવર્તન થતું હશે એ એક ગ્રેટિંગ દ્વારા આપણે સમજાઈ શકીએ છીએ અથવા આવી રચનાને આપણે ગ્રેટિંગ કહીએ છીએ એવું આપણે કહી શકીએ છીએ। ઓકે તો આ વાત થઈ એ ગ્રેટિંગની અને એનની સંખ્યા ઘણી મોટી હોય છે, મતલબ કે જે આ સ્લીટો બનાવવામાં આવે છે સ્લીટો ઘણી બધી આપણને દર્શાવેલી હોય છે, તો ગ્રેટિંગની અંદર જે સ્લીટ બનેલી હોય છે ઘણી બધી સલાખાઓ તમને મળતી હોય છે અને આવી રચના વડે મળતા વર્ણપટને જે સ્પેક્ટ્રમ મળતા હોય આના કારણે આપણને જે વર્ણપટ મળે છે સ્પેક્ટ્રમ, તો એ વર્ણપટને આપણે ગ્રેટિંગ વર્ણપટ અથવા ગ્રેટિંગ સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે। તો આને આપણે શું કહીએ છીએ, ગ્રેટિંગ સ્પેક્ટ્રમ। ઓકે તો આ રચના વડે જે આપણને વર્ણપટો મળતા હોય છે એ રચનાને આપણે શું કહીએ છીએ, ગ્રેટિંગ સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે। એટલે સલાખાઓ અહીંયા પણ આપણને એક પટ્ટી જેવી રચના મળતી હોય છે અને જ્યારે વિવર્તન થતું હોય છે ત્યારની વાત કરીશું। ઓકે હવે અને એન સ્લીટમાં ચર્ચામાં કરીએ તો પ્રમાણે ગ્રેટિંગ વડે મળતા મુખ્ય મહત્તમનો આધાર આપાત પ્રકાશની તરંગ લંબાઈ ઉપર છે, એટલે કે એના કારણે જે મુખ્ય મહત્તમ પ્રકાશ આની અંદરથી પ્રકાશ પસાર થઈ અને જે મુખ્ય મહત્તમ મળતો હશે આપણે જેને લાસ્ટ વિડીયોમાં જોયું હતું પ્રિન્સિપલ મેક્સિમમ। ઓકે તો એ જે મુખ્ય મહત્તમ મળતો હોય છે એનો આધાર શેના ઉપર હોય છે, જે પ્રકાશ આપે છે પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આપેલો હોય છે, અર્થાત વિવર્તન કોણનું થીટાનું મૂલ્ય જાણવાથી તરંગ લંબાઈનું મૂલ્ય આપણે જાણી શકીએ છીએ, એટલે કે પ્રકાશ જે ખૂણે એટલે કે જે થીટા ખૂણે વિવર્તન કોણ આપણું બતાવે છે વિવર્તન કોણ, તો એ જે ખૂણે પ્રકાશ વિવર્તન પામતો હોય છે તેના ઉપરથી આપણે તરંગ લંબાઈ લેમડા મેળવી શકીએ છીએ। ઓકે આપણે લાસ્ટમાં જોયું હતું એ થીટા અને લેમડા વચ્ચેનો ડિફરન્સ પણ આપણે જોયો હતો, ફરી એકવાર જોઈ લઈએ કે જે થીટા એમ મળતો હોય છે આપણને એ થીટા એમ લેમડા અપોન એન ડી સાઇન થીટા પ્રમાણે આપણને સમીકરણ મળતું હતું, સોરી ડી કોસ થીટા એમ તરીકે આપણને સમીકરણ મળતું હતું, બરાબર। તો એ જે સમીકરણ આપણને મળતું હોય છે ડી કોસ થીટા એમ તરીકે આપણને તેના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે
આ સમીકરણની અંદર આપણે જોઈએ કે થીટાએમ અને લેમ્બડા વચ્ચે સંબંધ દર્શાવે છે, એટલે આપણે મેળવી શકીએ છીએ થીટાએમની મદદથી આપણે લેમ્બડાની કિંમત મેળવી શકતા હોઈએ છીએ. ઓકે, તો આ રીતે આપણે તરંગલંબાઈ મેળવી શકીએ છીએ. આથી આપણે એમ કહી શકીએ કે વર્ણપટ શાસ્ત્રની અંદર આજે સ્પેક્ટ્રમ થિયરીમાં આપણે જે જોતા હોય છે એની અંદર તરંગલંબાઈનું મૂલ્ય મેળવવા માટે ગ્રેટિંગ એ ઘણી જ સગવડભરી રચના છે. એટલે મોસ્ટ ઓફ ગ્રેટિંગનો આપણે ઉપયોગ કરીએ તો ગ્રેટિંગ આપણને પૂછે કે શેના માટે, તો કે તરંગલંબાઈ લેમ્બડા મેળવવા માટે, વેવ લેન્થ મેળવવા માટે આપણને થતો હોય છે ગ્રેટિંગ. ઓકે, તો અહીંયા આપણે આ વિડીયોની અંદર ગ્રેટિંગની રચના વિશે જોઈશું, કઈ રીતે એને બનાવવામાં આવશે એના વિશેની માહિતી મેળવશું. ત્યારબાદ એ ગ્રેટિંગની પ્રાયોગિક ગોઠવણી પણ આપણે અહીંયા આ વિડીયોની અંદર દેખી લઈશું સાથે સાથે. ઓકે, હવે તો સૌ પ્રથમ જોઈએ તો એની રચના કઈ રીતની હોય છે. તો ગ્રેટિંગ બનાવવા માટે સ્વયંસંચાલિત યંત્ર એટલે ઓટોમેટિક મશીન આવતા હોય છે પોતાની રીતે જ, બધા જ મતલબ કે જે આર્ટિફિશિયલ મશીન આવતા હોય છે કે જે વસ્તુ ઓટોમેટિકલી બનાવી દેતા હોય છે. તમે જોતા હોય તો અમુક મોટી મોટી કંપનીઓની અંદર અથવા આવી માઇક્રો પ્રોસેસર માઇક્રોચિપની અંદર કામ કરવા માટે માણસ પોતાની રીતે કામ ન કરી શકે, આથી એવા મશીનોની મદદથી માઇક્રોચિપ બનાવતા હોય છે. તો એ એવા સ્વયંસંચાલિત જે ઓટોમેટિક મશીનો હોય છે એની મદદથી અને ડાયમંડ પોઈન્ટરની મદદથી આવો કોઈ એક પારદર્શક કાચ હોય, ઓકે, એક સમતલ કાચ લઈ લીધો હોય છે અને એ સમતલ કાચની અંદર ડાયમંડ પોઈન્ટરની મદદથી રેખાઓ કોડવામાં આવે. એટલે આ વચ્ચે ધારો કે હું એમ કહું કે બ્લેક લાઇન તમને જે દેખાય છે ને એ ડાયમંડ પોઈન્ટરથી એને કોતરવામાં આવ્યું, લાઇન બનાવવામાં આવ્યું, સમજો. ઓકે, અને આ રીતે એકાંતરે ગોઠવવામાં આવે છે જ્યાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી, જેને આપણે શું કહીએ છીએ, અપારદર્શક ભાગ કહીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે ડાયમંડ પોઈન્ટરની મદદથી એ જે કાચનો બ્લોક છે, પારદર્શક કાચ છે, એની અંદર આપણે વચ્ચેના ભાગ વડે શું કરી દઈએ છીએ, અપારદર્શક બનાવી દઈએ છીએ, બરાબર. તો આ રીતે ગોઠવેથી આપણે જે પ્રોસેસ થશે એમાં એ જે રેખાઓ મળતી હોય છે અપારદર્શક ભાગ તરીકે બનતી હોય છે અને બે ક્રમિક રેખાઓ વચ્ચેનો ભાગ રહ્યો એક સ્લીટ તરીકે વર્તતો હોય છે. ધારો કે હું એમ કહું કે આ પ્રથમ રેખા છે, આ બીજી રેખા છે અને આ બંનેનો વચ્ચેનો ભાગ જે દર્શાવે છે એ વચ્ચેનો ભાગ એક પ્રકારની શું છે, સ્લીટ બતાવે છે કે અહીંયાથી પ્રકાશ પસાર થઈ શકે છે. ઓકે, તો અને આ રીતે આપણે દર્શાવીએ તો કોઈપણ બે ક્રમિક સ્લીટ વચ્ચેના અંતરને ગ્રેટિંગ ખંડ કહેવામાં આવે છે. તો હવે બે ક્રમિક સ્લીટ હોય, એક આ સ્લીટ અને આ સ્લીટ, એ બંનેના વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ, ગ્રેટિંગ ખંડ એટલે ગ્રેટિંગ એલિમેન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરાબર. તો આ તમને મળશે ગ્રેટિંગ ખંડ અથવા ગ્રેટિંગ એલિમેન્ટ. ઓકે, હવે સૌ પ્રથમ જે રાઉલેન્ડ નામનો વૈજ્ઞાનિક હતો એને આ રીતની સફળતાપૂર્વક એક ગ્રેટિંગની રચના બનાવી હતી અને એને તેની અંદર 14,438 રેખાઓ અંકિત કરેલી હતી, એ પણ કેટલી, પર ઇંચ. ઓકે, રાઉલેન્ડે સૌ પ્રથમ 14,438 રેખાઓ પર ઇંચની અંદર એને કોતરેલી હતી. પછી ત્યારબાદ અત્યારે જે ગ્રેટિંગ આવતા હોય છે એની અંદર 15,000 થી 40,000 રેખાઓ એક ઇંચની અંદર આવી જે સલાહ, તમે વિચારો કેટલું સૂક્ષ્મ કામ છે કે એક ઇંચની અંદર 15,000 થી 40,000 સુધીની રેખાઓ કોતરવામાં આવે છે, બરાબર. એટલે કે આવી રચનાને આપણે જે ગ્રેટિંગ કહીએ છીએ, આથી એના માટે ઓટોમેટિક મશીન જરૂર પડતી હોય છે. હવે આપણી લેબમાં જે છે એ આની એક પ્રકારની નકલ કહેવાય, આ ઓરિજિનલ વસ્તુ જે બનાવવામાં છે જે, અને આની છાપ જેને કહીએ તો એ છાપ એ આપણા લેબની અંદર આપણે મળી રહેતી હોય છે, ગ્રેટિંગ આપણી પાસે છે, બરાબર. તો તમને બતાવશું જ્યારે તમે લેક્ચરમાં આવશો એ વખતે. તો આવી ગ્રેટિંગ બનાવવા માટે ઘણી જ કાળજી લેવી પડે છે, જે આ અત્યારે હાલ આપણે જે વાત કરી છે એની વાત કરીએ. અને એ બનાવવા માટેનો સળંગ સમય પણ લગભગ 72 કલાક જેટલો અહીંયા બતાવે છે કે 72 અવર જેટલો એનો સમય થતો હોય છે બનાવવા માટે. પરિણામે ગ્રેટિંગની કિંમત ઘણી વધી જાય છે, આથી એક ગ્રેટિંગ બનાવવા માટે પણ એની કિંમત ખૂબ જ વધી જતી હોય છે. તો આનાથી સસ્તી ગ્રેટિંગ મેળવવા માટે શું કરતા હોય છે, મૂળ ગ્રેટિંગ જે આપેલી હોય છે એની છાપ બનાવી દેવામાં આવે. જેમ કે શરૂઆતમાં આપણે આગળ એક ગ્રેટિંગ બનાવેલું છે અને એની પછી શું કરવામાં, છાપ તૈયાર કરવામાં, રેપ્લિકા તૈયાર કરવામાં, અને સેલ્યુલોઝ એસિટેટના રગડાનું પાતળું પડ એ મૂળ ગ્રેટિંગ ઉપર પાથરીને તેની પતલી એકદમ કોપટી તૈયાર કરવામાં આવે. એટલે શું કરવામાં આવે, એક ધારો કે સિમ્પલ સમજો કે આવી સલાખાઓવાળું એક નાનું કવર બનાવી દઈએ, એની અંદર સેલ્યુલોઝ નાખી દઈએ, સેલ્યુલોઝ એસિટેટ. ઓકે, તો સેલ્યુલોઝ એસિટેટ એક પ્રકારનું પારદર્શક જ છે અને પછી એને ઠંડુ પાડવામાં એટલે એક કંઈક કાચ જેવી રચના બની જાય છે, બરાબર. એટલે આમાં પણ શું કે ઓલરેડી આવી છાપો પડેલી હોય, આવી રેખા બનાવેલી હોય તો શું બની જાય છે, એની અંદર સલાખાઓ ઓટોમેટિકલી બની જતી હોય છે.
અને એકદમ પતલી પટ્ટી બનાવી દેવો મસ્ત, તમને દેખો તો તમને પ્લાસ્ટિક જેવું લાગે એ રીતે, પારદર્શક પ્લાસ્ટિક હોય એ રીતે, બરાબર ફાઈબર ટાઈપ જ આવતું હોય, તો એ રીતે એની પતલી પટ્ટી બનાવવામાં આવે છે. અને એ મૂળ ગ્રેટિંગ જેવું જ કામ કરતું હોય છે, એટલે અત્યારે જે સસ્તા ગ્રેટિંગ મળતા હોય છે એ રીતના જ બનાવવામાં આવે છે. જે મૂળ ગ્રેટિંગ હોય એની છાપમાંથી, એની રેપ્લિકામાંથી સેલ્યુલર એસિડ નાખી અને એના દ્વારા બનાવવામાં આવતા હોય છે. તો આ રીતે આપણે પ્રયોગશાળાની અંદર જે ગ્રેટિંગનો ઉપયોગ કરતા હોય છે આવા ગ્રેટિંગ, સસ્તા ગ્રેટિંગ હોય છે. ઓકે, તો આ વાત થઈ એ ગ્રેટિંગની, સમતલ ગ્રેટિંગની વાત કરી છે. હવે એ ગ્રેટિંગની ગોઠવણીની વાત કરીએ, કે જ્યારે આપણે પ્રાયોગિક ગોઠવણી તરીકે લેતા હોય છે ત્યારે આપણે સલાખાઓ કઈ રીતે મળતી હોય છે. તો સૌ પ્રથમ અહીંયા એક આકૃતિ છે ત્યાં તમે ધ્યાન આપો, તો બે પ્રકારની આકૃતિ છે, એક આ રહી છે અને એક બીજી આ પ્રમાણે છે. એમાં ચેન્જીસ માત્ર અહીંયા જ થશે. આ છે જે બિંદુવત ઉદગમ સ્થાનો, જેને આપણે પોઈન્ટ સોર્સ કહીએ. ઓકે, આ આપણને એક લેન્સ આપ્યો છે L1, એ જ પ્રમાણે બીજો લેન્સ L2 આપેલો છે, અને આ જે બતાવે છે એ છે ગ્રેટિંગ. ઓકે, અને આ આપણી સ્ક્રીન છે અને એ સ્ક્રીન ઉપર દેખાતા આ સ્પેક્ટ્રમ છે. ઓકે, વર્ણપટો જે દેખાતા હોય છે એ બતાવ્યું છે. તો હવે એની રચનામાં જોઈએ તો એ ગોઠવણીની અંદર આપણે જોઈએ તો અહીંયા સૌ પ્રથમ શું થશે કે જ્યારે જો બિંદુવત ઉદગમ સ્થાન હોય, તો મતલબ કે બિંદુવત ઉદગમ સ્થાન આપણી આગળ પાસે છે, તો એને પ્રકાશ આપણે જ્યારે આપાત કરશું ત્યારે એ પ્રકાશ આ લેન્સ ઉપર, એ પહેલા લેન્સ ઉપર આપાત થશે, અને એ લેન્સને આપણે એ જે બિંદુવત સોર્સ છે સોરથી એના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે રાખશું. આથી જે બિંદુવત સોર્સ છે જ્યારે આ લેન્સ ઉપર આપાત થાય છે ત્યારે એ ત્યાંથી શું થશે, સમાંતર કિરણો તરીકે આપણને મળતા હશે. લેન્સ ઉપર આપાત થયા પછી શું છે, સમાંતર કિરણો મળતા હશે, અને એ સમાંતર કિરણો આપણી જે ગ્રેટિંગ આપી છે એ ગ્રેટિંગ ઉપર આપાત થશે, અને ગ્રેટિંગમાંથી વિવર્તન પામી જે સ્લિટ હશે જ્યાં પારદર્શક ભાગ છે ત્યાંથી આપણે શું કહી શકીએ, ત્યાંથી વિવર્તન પામી અને બીજા L2 લેન્સ ઉપર આપાત થઈ અને સામેની જે સ્ક્રીન છે એ સ્ક્રીન ઉપર કેન્દ્રિત થતી છે, ત્યાં આપણને સ્પેક્ટ્રમ મળતા હોય છે. ઓકે, તો આ પ્રમાણે આપણને સ્પેક્ટ્રમ લાઈનો અહીંયા દર્શાવેલી છે, અલગ અલગ સલાખાઓ તમને મળતી દેખાય છે. હવે તો આ રીતે એ આપણને સલાખાઓ મળતી હોય છે, અને એ ગ્રેટિંગ ખંડ જો આપણે જાણતા હોઈએ ગ્રેટિંગ ખંડ, અને તો એના મદદથી આપણે પ્રકાશની તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ આ રીતની રચના વડે આપણે મેળવી શકતા હોય છે. જે થીટા મેળવવાનો હોય છે એ થીટા એ આપણે મોસ્ટ ઓફ આ ગોઠવણી જે બતાવી છે એ પ્રાયોગિક રીતે આપણે જોતા હોય તો ત્યારે આપણે એને સ્પેક્ટ્રોમીટરની મદદથી શોધતા હોઈએ છીએ, અને સ્પેક્ટ્રોમીટરમાં આપણે થીટાની ગણતરી કરી શકતા હોઈએ છીએ. ઓકે, તો એ થીટા મળી જાય તો આપણા આગળ સમીકરણ છે D sin θ. ઓકે, સિમ્પલ સમીકરણ આપણે આ રીતે લઈએ, D sin θ N λ તરીકે આપણે લઈએ. ઓકે, તો આ સમીકરણ ઉપરથી D એ ગ્રેટિંગ એલિમેન્ટ લઈ લઈએ, થીટા એ જે પ્રકાશ વિવર્તી પામે છે, થીટા કોણ બતાવેલો છે, વિવર્તન કોણ બતાવેલો છે. ઓકે, N એક સ્લિટનો ક્રમ બતાવે છે, અને આ પ્રમાણે તરંગ લંબાઈ લેમડા આપણે મેળવી શકતા હોઈએ છીએ. ઓકે, તો ગ્રેટિંગ ખંડ આપણે મેળવી શકીએ છીએ, અને એ જ પ્રમાણે વિવર્તન કોણ પણ આપણે, વિવર્તન કોણ જે થીટા બતાવતા હોય છે એ સ્પેક્ટ્રોમીટરની મદદથી મેળવી શકતા હોય છે. આમાં હોય છે શું કે સિમ્પલ જે પ્રાયોગિક પ્રયોગશાળામાં આપણે જે પ્રેક્ટિકલ કરતા હોય છે એમાં કેવું હોય છે કે ધારો કે આપણી પાસે એક આ લાઇટ સોર્સ છે, મતલબ કે એનું કનેક્શન આપણે લાઇટ કનેક્શનમાં આપેલું છે, બરાબર, આપણા સોર્સની અંદર. પછી અહીંયા જે બલ્બ હોય છે એ બલ્બ અહીંયાથી પસાર થશે, અને આપણે અહીંયા સ્પેક્ટ્રોમીટર એક ગોઠવ્યું છે. સ્પેક્ટ્રોમીટરમાં આ રીતની રચના હોય, આ પ્રમાણે સ્પેક્ટ્રોમીટર ગોઠવેલું હશે, આખી એક સ્પેક્ટ્રોમીટરની રચના આ પ્રમાણે થયેલી હોય છે. ઓકે, એક ટેબલ ઉપર આ તો આ રીતે સ્પેક્ટ્રોમીટરની રચના થયેલી હોય છે, અને અહીંયા વચ્ચે આપણે ઓકે, તો અહીંયાથી જ્યારે પ્રકાશ આવતો હોય છે એ પ્રકાશ આ કોલિમીટરમાં આવશે, અને ત્યારથી આ આપણું આઈપીસ અહીંયા આપણી આંખ હશે. ઓકે, તો અહીંયા આપણે એ દેખવાનો હોય છે, રીડિંગ લેવાનો હોય છે, અને જે થીટા નોંધવાનો હોય છે એ આ સ્પેક્ટ્રોમીટરને તમે આ જે ભાગ છે તમારો આંખવાળો ભાગ એને તમે રાઉન્ડ 360 ડિગ્રી ફેરવી શકતા હોય છે, આ પ્રમાણે સર્ક્યુલર કરી શકતા હોય છે. તો અહીંયા રીડિંગ આપેલા હોય છે, અને એ રીડિંગ નોંધવાના હોય છે થીટા, જે બી તમને મળતા હોય છે એ શું મળતા હોય છે, થીટા મળતા હોય છે. ઓકે,
તો અને તમને અહીંયા જે આંખ આંખમાં ડાયરેક્ટ તમે દેખશો ત્યારે તમને આ રીતે સલાકાઓ પટ્ટાઓ મળતા દેખાતા હોય. જ્યારે આપણે અહીંયા વચ્ચે સેન્ટરના ભાગમાં ગ્રેટિંગ ગોઠવી દઈએ છીએ ત્યારે, અને એક પ્રકાશ જ્યારે આમાંથી કોલિમીટરમાંથી ગ્રેટિંગમાં પસાર થાય અને ગ્રેટિંગમાંથી તમારા આંખ સુધી તમે આ દેખો ત્યારે તમને આ રીતની સલાકાઓ મળતી હોય છે આ લાઇટની. ઓકે, તો આ રીતની પ્રોસેસ પ્રયોગશાળાની અંદર થતી હોય છે જે અહીંયા આપણને આકૃતિ દ્વારા દર્શાય છે. તો આ વસ્તુ જે થશે જ્યારે તમને સલાકાઓ મળતી હોય છે આની મદદથી તમે ગ્રેટિંગ એલિમેન્ટ અને એ સાથે સાથે તમે તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ પણ મેળવી શકતા હોય છે. જ્યારે આપણે સોર્સ એ બિંદુ જ લઈએ છીએ ત્યારે આ રીતની રચના લઈએ છીએ, એ જ પ્રમાણે જો સોર્સને આપણે સ્લીટ પ્રમાણે દર્શાવી દીધી, મતલબ કે એક આ રીતે સ્લીટ પ્રમાણે પસાર થતો હતો, એ પણ એલ વન એ જ પ્રમાણે સાથે સાથે ગ્રેટિંગ એલ ટુમાંથી પસાર થઈ અને આ સ્ક્રીન ઉપર છેલ્લે શું મળતું હોય છે એની સલાકાઓ આપણને મળતી દેખાતી હોય છે. ઓકે, તો આ રીતે આપણે સમતલ ગ્રેટિંગની રચના જોઈ અને સાથે સાથે એને પ્રાયોગિક જે ગોઠવણી આપી છે એ પ્રાયોગિક ગોઠવણી વિશે સમજ્યા. નેક્સ્ટમાં આપણે એક એક્ઝામ્પલ જોઈશું અને વર્ણપટો વિશેનો ખ્યાલ મેળવશું. ઓકે, થેન્ક યુ.